સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલ અમીરગઢના વધુ એક આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી. થરાદના ચુડમેર ગામની યુવતી નર્મદા નહેરમાં ડૂબી મરતા ચકચાર. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ઓવરલોડ રીતે ભરેલા વધુ 5 ડમ્પર જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. ડમ્પર માલિકોને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. બનાસકાંઠાના ધાનેરા તેમજ પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે યોજાયેલા ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમોને સાંપડી નોંધપાત્ર સફળતા. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો ઘર આંગણે જ મળ્યો લાભ. ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની નિયત સમયમર્યાદા પૂરી. અંતિમ દિવસે પાલનપુરના ખરીદ કેન્દ્ર પર 1700થી વધુ ખેડૂતોએ કરાવી આગોતરી નોંધણી. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગત શુક્રવારે વહેલી સવારે ડીસા તાલુકાના કુચાવાડા નજીક સર્જાયેલ અકસ્માતમાં અમીરગઢના વેપારી મુરાદખાન પઠાણ અને તેમની દીકરી આયશા બાનુનું કરુણ મોત નિપજતા અમીરગઢ ગામમાં સર્જાયેલ આગોતરા માહોલ વચ્ચે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અમીરગઢના વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ ગોઝારી ઘટના વખતે સ્વિફ્ટ કાર ચલાવી રહેલા અમીરગઢના આસિમ ખાન સલીમ ખાન મકરાણી નામક 18 વર્ષીય આશાસ્પદ યુવકને પણ ગંભીર ઇજાઓ થતાં તેને પાંથાવાડા ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. જો કે શુક્રવારે રાત્રે 11 વાગે આ યુવકનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. દરમિયાન શુક્રવારે અમીરગઢ વાસીઓએ મુરાદખાન પઠાણ અને તેમની દીકરીને ભારે હૈયે વિદાય આપ્યા બાદ આસિમ ખાન મકરાણીના મૃતદેહને અમીરગઢ લવાતા ગામમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે સવારે નીકળેલી આસિમ ખાન મકરાણીની અંતિમ યાત્રામાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમીરગઢના વેપારીઓ સહિત અન્ય લોકોએ અંતિમ યાત્રામાં જોડાઈ આ કમનસીબ મૃતકોને ભારે હૈયે વિદાય આપી હતી. આ ઘટનાથી અમીરગઢ ગામમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક મહિલા ડૂબી મરતા અરેરાટી મચી ગઈ છે. મશીનમાંથી પાણી ભરવા ઉતરેલી મહિલાનો પગ લપસતા આ મહિલા કેનાલમાં ડૂબી ગઈ હતી. આ મહિલા થરાદ તાલુકાના ચુડમેર ગામની હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આ મહિલાને ડૂબતી જોઈ સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકામાં જાણ કરી હતી અને બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવના પગલે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે શોધખોળ હાથ ધરતા ભારે શોધખોળ બાદ મહિલા મૃત હાલતમાં મળી આવતા લાશ પરિવારને સોંપાઈ હતી. જો કે આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠાના વાવ તાલુકાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રીતે આગળ ધપી રહ્યો છે. વાવ તાલુકાના બુકણા ગામની માઇનોર કેનાલમાં પણ ગાબડું પડ્યું છે. બુકણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં નીકળતી બુકણા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેથી આ વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. બીજી બાજુ નબળા બાંધકામના પગલે કેનાલોમાં છાસવારે ગાબડા પડી રહ્યા હોય પાણીનો વ્યર્થ વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. 1 ડિસેમ્બર એટલે ભારતની શક્તિશાળી માનવામાં આવતી બોર્ડર સિક્યોરિટી ફોર્સનો સ્થાપના દિવસ. ભારત દેશના સીમાડાની સુરક્ષા કરતા BSFની જવાનોને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. BSFના જવાનો સરહદ પર જાગે છે ત્યારે આપણે આપણા ઘરમાં બેફિકર થઈને સૂઈ શકીએ છીએ. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સ્થિત BSF હેડક્વાર્ટર ખાતે આજે BSFના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ડીસાના સેવાભાવી અગ્રણી વિનોદભાઈ જોશીના સંગઠન દ્વારા BSFના જવાનોને તેમની ફરજ દરમિયાન સુવિધાઓ મળી રહે તે માટે 5 લાખની કિંમતની ડીપ ફીજર, LED ટેલિવિઝન, રૂમ હીટર જેવી વસ્તુઓની ભેટ અપાઈ હતી. આ પ્રસંગે BSF હેડક્વાર્ટર ખાતે સેનાના જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
બનાસકાંઠાના થરાદ ખાતે ચોરી, લૂંટ અને ચીલ ઝડપની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે થરાદના ચાર રસ્તા પાસેથી પાકીટની ચોરી કરવાની કોશિશ કરી રહેલો યુવક લોકોની નજરે ચડી જતા લોકોએ આ શખ્સને બરાબરનો મેથી પાક ચખાડી થરાદ પોલીસના હવાલે કર્યો હતો. બાદમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પાકીટમાર ગેંગમાં 2-3 યુવકો સામેલ હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ઓવરલોડ રીતે ભરેલા વધુ 5 ડમ્પર જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. ડમ્પર માલિકોને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. બનાસકાંઠાના ધાનેરા તેમજ પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે યોજાયેલા 4th તબક્કાના સેવા સેતુ કાર્યક્રમોને સાંપડી નોંધપાત્ર સફળતા. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો ઘર આંગણે જ મળ્યો લાભ. ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની નિયત સમય મર્યાદા પૂરી. અંતિમ દિવસે પાલનપુરના ખરીદ કેન્દ્ર પર 1700થી વધુ ખેડૂતોએ કરાવી આગોતરી નોંધણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो दोड़ो खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाक छे. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ફરી સપાટો બોલાવી પાલનપુર, ડીસા અને થરાદ પંથકમાંથી રોયલ્ટીની ચોરી કરતા 5 ઓવરલોડ ડમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની ટીમે થરાદ વિસ્તારમાંથી 1 તેમજ ડીસા અને પાલનપુર વિસ્તારમાંથી 2 ડમ્પર ઝડપી લીધા છે.
ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રે ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું, જે વખતે ઝડપાઈ ગયેલા આ ડમ્પર માલિકોને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઈ જોશીની આવી કડકાઈથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરા ખાતેની મિશ્ર શાળા નંબર 1 માં યોજાયેલ નગરપાલિકા કક્ષાના આ સેવા સેતુ કાર્યક્રમમાં ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી, નગરપાલિકા પ્રમુખ બળવંતજી રાવ, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સવારે 9 કલાકે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓએ અરજદારોને સરકારી દસ્તાવેજો જેવા કે રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવવા તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકોને મળી રહે તે માટેની કામગીરી કરી હતી। જો કે આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની પાંખી હાજરી જોવા મળી હતી। પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે પણ 4થા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો। ભૂતેડી ખાતે સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમને ભૂતેડી ગામના સરપંચે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો। ભૂતેડી પ્રાથમિક શાળામાં સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ભૂતેડી, બાદરપુરા, આકેડી, સાંગલા, કુશકલ, ચડોતર અને એંગોલા ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં નોન ક્રિમિનલ સર્ટી અને રેશન કાર્ડની લગતી કામગીરી, ડોક્ટરી તપાસ, બેંકને લગતી કામગીરી, આધાર કાર્ડ, એસટી બસના પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસૂલ વિભાગની સેવાઓ સહિત 23 પ્રકારની અલગ અલગ કચેરીઓની વિવિધ યોજનાઓનો 500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે પદાધિકારીઓ, એપીએમસી ચેરમેન ફતાભાઈ ધરિયા તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની નિયત સમય મર્યાદા પૂરી। અંતિમ દિવસે પાલનપુરના ખરીદ કેન્દ્ર પર 1700 થી વધુ ખેડૂતોએ કરાવી આગોતરી નોંધણી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું। આજે જ પધારો। અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા। કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303। હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 2827-222-221, મોબાઈલ નંબર 9942-294-22। બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા શહેરમાં આવેલી એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની પ્રતિભાનો વિકાસ થાય તે હેતુથી આજે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં શાળામાં અભ્યાસ કરતા નાનકડા ભૂલકાઓએ ગજબની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા। ભવિષ્યમાં બાળકો સ્ટેજ કાર્યક્રમ દરમિયાન નિર્ભય બનીને પોતાની પ્રતિભાને વ્યક્ત કરી શકે તે માટે યોજાયેલા કાર્યક્રમમાં આરાધ્ય સોલંકી નામના નાનકડા પ્રતિભાશાળી યુવકે
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિનય કરી લોકોને સ્વચ્છતા પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. આ નાનકડા બાળકની પ્રતિભા ખરેખર ઉડીને આંખે વળગે તેવી છે. घर पे कचरा कूड़ा डालते हैं तो बच्चे कहते हैं कि कचरा कूड़ा मत डालो, हमारा घर गंदा हो रहा है. तो सड़क पे थूकता है, बच्चे उनको कहते हैं कि सड़क पे मत थूको. जो बड़े अभी तक नहीं समझ पाए वो बच्चे समझ गए. मैं इन बच्चों को राजवी सोलंकी मैं फर्स्ट डे में पढ़ती हूँ. मैं आज डॉक्टर बन के आई हूँ स्कूल में. My name is Dr. Rajvi Solanki. मैं सबको चेकअप करने आई हूँ आज स्कूल में. आज मेरी एंजल स्कूल में फैंसी डेट कॉम्पिटिशन है. मेरे सारे दोस्त नए नए फैंसी ड्रेस कॉम्पिटिशन में फैंसी ड्रेस पहन के आए हैं. यहाँ पे जो फैंसी ड्रेस का है कॉम्पिटिशन, यहाँ पे सब फैंसी ड्रेस पहन के आए हैं. सब यहाँ पे सबको बहुत मजा आया. थैंक यू. આ કોમ્પિટિશન રાખવા પાછળ શાળાના આચાર્ય ઉપાસનાબેન સોનેજીએ વધુ વિગતો આપી હતી અને આવા કાર્યક્રમો દ્વારા બાળકોની પ્રતિભાનો વિકાસ થાય એવી વાત કરી હતી. આજે એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા બાળકોએ જુદા જુદા કેરેક્ટર પ્લે કરીને બહુ સારું પ્રદર્શન કર્યું છે. આ રીતે આખા વર્ષ દરમિયાન પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝનું પ્લાન કરીએ છીએ, જે દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને એમનું ટેલેન્ટ અહીંયા બતાવી શકે અને સ્ટેજ ઉપર બધા હજાર વિદ્યાર્થીઓની સામે જ્યારે એ લોકો પોતાનું સ્પીચ આપે છે તો એક પ્રકારનું કોન્ફિડન્સ એ લોકોમાં જોવા મળે છે. અને બહુ નાના ધોરણથી જ આ બધી એક્ટિવિટીઝનું પ્લાન કરીને અમે બાળકોને રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને એ લોકોને સારી રીતે ઘડતર થાય એવું પ્લાન કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. જો કે ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવી પડે છે. ત્યારે આજે નોંધણી કરવાના છેલ્લા દિવસે જિલ્લા મથક પાલનપુર ખાતે માર્કેટયાર્ડમાં કાર્યરત ખરીદ વેચાણ કેન્દ્ર પર પાલનપુર તાલુકાના 1720 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જે પૈકી હાલ 450થી વધુ ખેડૂતોની મગફળીના સેમ્પલ લઈ 30,000 ગુણી જેટલી મગફળીની સરકારના નિયમો મુજબ ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. હાલમાં પણ ખરીદી પ્રક્રિયા ચાલુ હોય મગફળી વેચવા ખેડૂતોનો ધસારો વધી રહ્યો છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 31,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 36,100 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 35,900 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1025થી 1039 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 728થી 731, ઘઉંના 385થી 422, બાજરીના 320થી 348, મગફળીના 680થી 855, અડદના 821થી 900, ગવારના 801થી 840, જુવારના 800થી 835, રજકા બાજરીના 400થી 405, રાજગરાના 1183 તેમજ કપાસના ભાવ 1060થી 1070 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 490 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 60, ઘઉંની 69, બાજરીની 865, મગફળીની 8958, અડદની 11, ગવાની 121, જુવારની 38, રજકા બાજરીની 4, રાજગરાની 3 બોરી તેમજ કપાસની 140 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા અમીરગઢના વધુ એક આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી. થરાદના ચુડમેર ગામની યુવતી નર્મદા નહેરમાં ડૂબી મરતા ચકચાર. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ઓવરલોડ રેતી ભરેલા વધુ 5 ડમ્પર જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. ડમ્પર માલિકોને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. બનાસકાંઠાના ધાનેરા તેમજ પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે યોજાયેલા 4th તબક્કાના સેવા સેતુ કાર્યક્રમોને સાંપડી નોંધપાત્ર સફળતા. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો ઘર આંગણે જ મળ્યો લાભ. ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની નિયત સમયમર્યાદા પૂરી. અંતિમ દિવસે પાલનપુરના ખરીદ કેન્દ્ર પર 1700થી વધુ ખેડૂતોએ કરાવી આગોતરી નોંધણી. તો હતા ત્યાં સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપશો. નમસ્કાર.